हेलो विद्यार्थी मित्रों, मैथ्स लीडर यूट्यूब चैनल में आपनु स्वागत छे। आ वीडियो में आपणे धोरण 7 गणित विषयना प्रकरण 4 सादा समीकरणना स्वाध्याय 4.4 नो अभ्यास करवाना छीए। तो चलो स्वाध्याय 4.4 ना दाखलाओनो अभ्यास करिए। स्वाध्याय 4.4 में आपणे प्रश्न एक आपेलो छे, आपेली परिस्थिति मुजब समीकरण रची तेने उकेलो अने अज्ञात संख्या शोधो। એટલે અહીં આપણને ગાણિતિક વિધાનો આપેલા છે, તેના પરથી આપણે સમીકરણ બનાવવાના છે। સમીકરણ બનાવી અને ત્યાર પછી તેનો ઉકેલ મેળવવાનો છે। એમાં જોઈએ આપણને એ આપેલો છે, સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા તમને 60 મળે છે। કઈ સંખ્યા એ આપણને કીધું નથી, તો સૌપ્રથમ આપણે સંખ્યાને ધારવી પડશે। તો ધારો કે તે સંખ્યા x છે। આ સંખ્યાના 8 ગણા એટલે 8x થાય। 8 ગણામાં આપણે 4 ઉમેરીએ તો આપણને મળશે 8x પ્લસ 4। આ પરિણામ 60 જેટલું છે એવું આપણને રકમમાં કીધું છે। તેથી સમીકરણ થશે 8x પ્લસ 4 બરાબર 60। હવે સમીકરણ બની ગયું, એનો ઉકેલ મેળવવા માટે સૌ પ્રથમ જે 4 છે એને બરાબરની સામેની બાજુ જવા દેશું, એટલે થશે 8x બરાબર 60 માઇનસ 4। 60 માઇનસ 4 એટલે 56। તેથી 8x બરાબર 56। હવે x ની કિંમત મેળવવા 8 ગુણાકારમાં આપેલો છે એને બરાબરની સામેની બાજુ જવા દેશું, એટલે 56 સાથે ભાગાકારમાં આવી જશે। તેથી થશે x બરાબર 56ના છેદમાં 8। 56 ભાગ્યા 8 કરીએ એટલે જવાબ મળે 7। તેથી x બરાબર 7। એક્સ છે એ આપણે જે સંખ્યા ધારેલી હતી એની કિંમત મળે છે આપણને 7। તેથી તે સંખ્યા 7 છે। ત્યાર પછી આપણને બી આપેલો છે, સંખ્યાના 1/5 ભાગમાંથી 4 બાદ કરતા 3 મળે। અહીં પણ આપણે સંખ્યા ધારવી પડશે। ધારો કે તે સંખ્યા એક્સ છે। સંખ્યાનો એક્સ 1/5 ભાગ એટલે એક્સના છેદમાં 5 થાય। 1/5 ભાગમાંથી 4 બાદ કરતા એક્સના છેદમાં 5 માઇનસ 4 મળે। આ પરિણામ 3 જેટલું છે એવું આપણને રકમમાં કીધું છે। હવે તેથી આપણું સમીકરણ થશે એક્સના છેદમાં 5 માઇનસ 4 બરાબર 3। સમીકરણ મળી ગયું, એનો ઉકેલ મેળવવા માટે સૌ પ્રથમ આપણે 4 આપેલા છે એને બરાબરની સામેની બાજુ જવા દેશું, એટલે થશે એક્સના છેદમાં 5 બરાબર 3 વત્તા 4। 3 વત્તા 4 એટલે 7। તેથી થશે એક્સના છેદમાં 5 બરાબર 7। હવે એક્સની કિંમત મેળવવા એક્સના છેદમાં જે 5 આપેલા છે એને બરાબરની સામેની બાજુ જવા દેશું, એટલે એ 7 સાથે ગુણાકારમાં આવી જશે। તેથી થશે એક્સ બરાબર 7 ગુણ્યા 5। 7 ગુણ્યા 5 એટલે 35। તેથી એક્સ બરાબર 35। તેથી આપણે ધારેલી સંખ્યા છે એ કઈ હશે? 35। તેથી તે સંખ્યા 35 છે। ત્યાર પછી આપણને સી આપેલો છે, જો હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું છું તો મને 21 મળે છે। ધારો કે તે સંખ્યા એક્સ છે। સંખ્યાનો 3/4 ભાગ એટલે 3x/4 થાય। હવે 3/4 ભાગમાં 3 ઉમેરીએ એટલે મળે આપણને 3x/4 વત્તા 3। હવે 3x/4 વત્તા 3 કરીએ તો આપણને 21 મળે છે। આ પરિણામ 21 જેટલું છે એવું રકમમાં કીધું છે। તેથી સમીકરણ થશે આપણું 3x/4 વત્તા 3 બરાબર 21। હવે આપણે સમીકરણનો ઉકેલ મેળવવા માટે સૌ પ્રથમ 3ને બરાબરની સામેની બાજુ જવા દેશું, એટલે થશે 3x/4 બરાબર 21 માઇનસ 3। 21 માઇનસ 3 એટલે 18। તેથી 3x/4 બરાબર 18। હવે અહીં આપણે એક્સની કિંમત મેળવી છે, તો જે છેદમાં 4 આપેલા છે એને બરાબરની સામેની બાજુ જવા દેશું, એટલે 18 સાથે ગુણાકારમાં આવી જશે। અને એક્સ સાથે જે 3 ગુણાકારમાં છે એને બરાબરની સામેની બાજુ જવા દેશું, એટલે એ 18 ગુણ્યા 4 સાથે ભાગાકારમાં આવી જશે। તેથી થશે એક્સ બરાબર 18 ગુણ્યા 4 છેદમાં 3।
अठार गुणिया चार एट्ले बोतेर, तेथी थशे एक्स बराबर बोतेर ना छेद में त्रण, बोतेर भाग्या त्रण करे एट्ले जवाब मळे चौबीस, तेथी एक्स बराबर चौबीस, तेथी ते संख्या चौबीस छे। त्यार पछी डी आपेलो छे, ज्यारे मैं संख्याना बे गणामांथी अगियार बाद करिया तो ते परिणाम पंदर हतुं। अहीं आपणे सौ प्रथम संख्या धारवी पड़शे, धारो के ते संख्या एक्स छे, हवे ए संख्याना बे गणा करीए एटले आपणने टू एक्स मळे, तेथी आ संख्याना बे गणा टू एक्स थाय। बे गणामांथी अगियार बाद करिया एटले आपणने टू एक्स माइनस अगियार मळे, आ परिणाम पंदर हतुं एवुं आपणने रकममां कीधुं छे, तेथी आपणुं समीकरण थशे 2x माइनस अगियार बराबर पंदर। हवे समीकरणनो उकेल मेळवा माटे सौ प्रथम अगियार आपेला छे एने बराबरनी सामेनी बाजू जवा देशुं, एटले थशे 2x बराबर पंदर वत्ता अगियार, पंदर वत्ता अगियार एटले छवीस, तेथी थशे 2x बराबर छवीस। હવે એક્સની કિંમત મેળવવા માટે બે ગુણાકારમાં આપેલા છે એને બરાબરની સામેની બાજુ જવા દેશું, એટલે છવ્વીસ સાથે ભાગાકારમાં આવી જશે, તેથી થશે એક્સ બરાબર છવ્વીસના છેદમાં બે, છવ્વીસ ભાગ્યા બે કરીએ એટલે જવાબ મળે તેર, તેથી એક્સ બરાબર તેર, તેથી તે સંખ્યા તેર છે। ત્યાર પછી આપણને ઈ આપેલો છે, મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના ત્રણ ગણા પચાસમાંથી બાદ કર્યા અને તેને પરિણામ આઠ મળ્યો। મુન્ના પાસે કેટલી બુક્સ છે એ આપણને ખબર નથી, તો આપણે ધારવું પડશે, ધારો કે મુન્ના પાસે એક્સ નોટબુક્સ છે। હવે એ નોટબુક્સના ઈ ત્રણ ગણા કરે છે, તેથી નોટબુકના ત્રણ ગણા ત્રણ એક્સ થાય। હવે ત્રણ ગણ્યા કર્યા પછી પચાસમાંથી નોટબુક્સના ત્રણ ગણાને બાદ કરે છે, એટલે પચાસમાંથી નોટબુકના ત્રણ ગણા બાદ કરતાં પચાસ માઇનસ ત્રણ એક્સ મળે, આ પરિણામ આઠ જેટલું છે, તેથી સમીકરણ થશે પચાસ માઇનસ ત્રણ એક્સ બરાબર આઠ। હવે એક્સની કિંમત મેળવવા સૌ પ્રથમ આપણે પચાસ આપેલા છે એને બરાબરની સામેની બાજુ જવા દેવા પડશે, તેથી થશે માઇનસ ત્રણ એક્સ બરાબર આઠ માઇનસ પચાસ। એક ધન સંખ્યા છે, એક ઋણ સંખ્યા છે, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની, મોટી સંખ્યાની નિશાની, એટલે પચાસમાંથી આઠ બાદ કરશો એટલે આવશે બેતાલીસ, અને મોટી સંખ્યાની આગળ માઇનસ નિશાની, તેથી જવાબમાં પણ આગળ માઇનસ નિશાની, તેથી થશે માઇનસ ત્રણ એક્સ બરાબર માઇનસ બેતાલીસ। હવે બરાબરની બંને બાજુ માઇનસ આપેલા છે, તેથી તે કેન્સલ થઈ જશે, અને જે એક્સ સાથે ત્રણ ગુણાકારમાં છે એને બરાબરની સામેની બાજુ જવા દેશો એટલે બેતાલીસ સાથે ભાગાકારમાં આવી જશે, તેથી થશે એક્સ બરાબર બેતાલીસના છેદમાં ત્રણ, બેતાલીસ ભાગ્યા ત્રણ કરીએ એટલે જવાબ મળે ચૌદ, તેથી એક્સ બરાબર ચૌદ। એક્સ છે એ આપણે મુન્ના પાસેની નોટબુક્સ છે, તેથી મુન્ના પાસે ચૌદ નોટબુક્સ છે। ત્યાર પછી એફ આપેલો છે, ઈલાએ એક સંખ્યા ધારી, જો તે તેમાં ઓગણીસ ઉમેરે છે અને મળેલા સરવાળાને પાંચ વડે ભાગે છે તો તેને આઠ મળશે। ઈલાએ કઈ સંખ્યા ધારેલી એ આપણને ખબર નથી, તો આપણે ધારી લઈએ, ધારો કે તે સંખ્યા એક્સ છે, એ સંખ્યા ધારી અને એમાં ઓગણીસ ઉમેરે છે, તેથી આ સંખ્યામાં ઓગણીસ ઉમેરતા એક્સ પ્લસ ઓગણીસ થાય। હવે જે સરવાળો મળ્યો એને એ પાંચ વડે ભાગે છે, એટલે તેને પાંચ વડે ભાગતા એક્સ પ્લસ ઓગણીસના છેદમાં પાંચ મળે, આ પરિણામ આઠ જેટલું છે એવું રકમમાં આપણને કીધું છે, તેથી સમીકરણ થશે એક્સ પ્લસ ઓગણીસના છેદમાં પાંચ બરાબર આઠ। હવે સમીકરણનો ઉકેલ મેળવવા માટે છેદમાં જે પાંચ આપેલા છે એને બરાબરની સામેની બાજુ જવા દેશું, એટલે થશે એક્સ પ્લસ ઓગણીસ બરાબર આઠ ગુણ્યા પાંચ, આઠ ગુણ્યા પાંચ એટલે ચાલીસ, તેથી એક્સ પ્લસ ઓગણીસ બરાબર ચાલીસ। હવે એક્સની કિંમત મેળવવા આપે ઓગણીસ આપેલા છે એને બરાબરની સામેની બાજુ જવા દેશો એટલે ચાલીસમાંથી બાદ થઈ જશે, તેથી એક્સ બરાબર ચાલીસ માઇનસ ઓગણીસ, ચાલીસ માઇનસ ઓગણીસ એટલે એકવીસ,
તેથી એક્સ બરાબર 21. હવે એક્સ છે એ શું છે? તો કે ઇલાયે ધારેલી સંખ્યા. તેથી ઇલાયે ધારેલી સંખ્યા 21 છે. ત્યાર પછી જી આપેલો છે, અનવર એક સંખ્યા ધારે છે, તે સંખ્યાના 5/2 ભાગમાંથી તે 7 બાદ કરે છે અને પરિણામ 23 મળે છે. હવે અનવરે કઈ સંખ્યા ધારેલી છે એ આપણને ખબર છે નહીં, તો આપણે ધારી લઈએ, ધારો કે તે સંખ્યા એક્સ છે. હવે સંખ્યા ધારી અને એના 5/2 ભાગ કરે છે, તેથી સંખ્યાનો 5/2 ભાગ 5x/2 થાય. હવે 5/2 ભાગ કરી અને તેમાંથી તે 7 બાદ કરે છે, તેમાંથી 7 બાદ કરતા 5x/2 -7 મળે. આ પરિણામ 23 જેટલું છે એવું રકમમાં કીધું છે, તેથી સમીકરણ થશે 5x/2 -7 બરાબર 23. હવે સમીકરણનો ઉકેલ મેળવવા માટે સૌ પ્રથમ જે 7 છે એને બરાબરની સામાન્ય બાજુ જવા દેશું, એટલે થશે 5x/2 બરાબર 23 + 7. 23 + 7 એટલે 30. તેથી થશે 5x/2 બરાબર 30. હવે એક્સની કિંમત મેળવવા માટે છેદમાં 2 આપેલા છે એને બરાબરની સામેની બાજુ જવા દેશું, તો અહીં 30 સાથે ગુણાકારમાં આવી જશે, અને એક્સ સાથે જે 5 ગુણાકારમાં છે એને બરાબરની સામેની બાજુ જવા દેશું, તો એ 30 × 2 સાથે ભાગાકારમાં આવી જશે. તેથી થશે એક્સ બરાબર 30 × 2/5. 30 × 2 એટલે 60. તેથી એક્સ બરાબર 60/5. 60/5 કરીએ એટલે જવાબ મળે 12. તેથી એક્સ બરાબર 12. હવે એક્સ છે એ શું છે? તો કે અનવરે ધારેલી સંખ્યા. તેથી અનવરે ધારેલી સંખ્યા 12 છે. થેન્ક યુ.